હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિકના નિવાસે તપાસનો ધમધમાટ તેજ. ક્રાઇમ બ્રાન્ચની ટીમને કાર્તિકના ઘરેથી દારૂની બોટલ મળી. સિંધુ ભવન રોડ વિસ્તાર ખાતે મકાનમાં પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન દારૂની બોટલ અને પોકરના કોઇન મળ્યા. ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડ સાથે સંકળાયેલો છે આરોપી કાર્તિક. ફરાર છે ઘણા સમયથી. પોલીસની ટીમો તેની શોધખોળ કરી રહી છે. ઘરે ત્રણ મોંઘી દાટ કારો ઉભેલી જોવા મળી હતી. બંગલોમાં અવરજવર માટે લિફ્ટની વ્યવસ્થા સાથે મિની થિયેટર પણ બનાવાયું હતું. હાલ આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાની પોલીસને માહિતી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. તપાસના અંતે કેટલાક આરોપીઓ નથી મળી આવ્યા, જે ઓસ્ટ્રેલિયા હોવાની વાત જાણવા મળી હતી. અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે જ્યારે ઘરે પહોંચી, 1.5 કલાક જેટલો સમય સર્ચ ઓપરેશન કરતા લાગ્યો. અને આજે દ્રશ્યો જોઈ શકાય છે. સીધા દ્રશ્યો કાર્તિક પટેલના ઘરના છે કે જ્યાં આગળથી વિદેશી દારૂની બોટલ અને પોકર માટે રમવાના જે કોઇન્સ છે તે પણ ઘરેથી મળી આવ્યા છે. એટલે કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલના માલિકો એવી વૈભવી લાઇફસ્ટાઇલ જીવતા હતા. આ તેનું ઘર છે, જે મિની હોમ થિયેટર બનાવવામાં આવ્યું છે. અને મિની હોમ થિયેટરની સાથે સાથે કોઈપણ વ્યક્તિની અવરજવર જે છે તે થતી હોય ત્યારે તેની સાથે સીસીટીવી જે છે તે સીસીટીવી પણ રાખવામાં આવ્યા છે, જેથી કરી તેઓ મોબાઈલથી જ આ તમામ દ્રશ્યો જે છે તે જોઈ શકે. મહત્વનું છે કે આવનારા દિવસોમાં અલગ અલગ આરોપીઓ જે નથી પકડાયા આ કેસમાં તેમની તપાસ કરવામાં આવશે. અને તેની પછી નવા શું ખુલાસાઓ થાય છે તે જોવાનો એક વિષય બને છે. પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે હાલ ખાલી એક જ આરોપી પ્રશાંત વજીરાણી પકડાયો છે. અને તે દરમિયાન આ નવા ખુલાસાઓ થયા છે, ત્યારે આખો સમગ્ર કેસનો દોષનો ટોપલો જે છે તે પ્રશાંત વજીરાણી ઉપર દોરાય છે કે ફાઉન્ડર ઉપર તે જોવું રહ્યું. કેમેરામેન વિમલ ચહેરા સાથે મૌલિક દમેચા, News 18 ગુજરાતી, અમદાવાદ. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની પણ મુશ્કેલી વધી ગઈ છે. મોત કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 6 જેટલી ટીમો નાનામાં નાની માહિતી એકત્ર કરી રહી છે. ટીમ દ્વારા ચિરાગ રાજપૂતના ઘરે સર્ચ ઓપરેશન કરાયું, જેમાં મોટી સંખ્યામાં દારૂની બોટલ મળી આવી હતી. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તેમાં એક બાદ એક આરોપીના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી રહી છે. બે અલગ અલગ તસવીરો તમારી સમક્ષ. એક તરફ કાર્તિકના ઘરેથી પણ દારૂની બોટલ મળી. આરોપી કાર્તિકના નિવાસ સ્થાનેથી બોટલો મળતા જ અનેક સવાલ ઉઠ્યા. અને સાથે જ આરોપી સીઈઓ ચિરાગ રાજપૂતના ઘરે પણ તપાસ કરાઈ, જ્યાં દારૂની બોટલો જોવા મળી છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાના આદિ બની ચૂકેલા ડોક્ટર્સ આખરે કેમ દર્દીઓના જીવ જોખમમાં મૂકતા રહ્યા. અમદાવાદ ખ્યાતિકાંડના આરોપી પ્રશાંત વજીરાણીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સર્ચ દરમિયાન અનેક કૌભાંડો ખુલ્યા. અમુક દર્દીઓની ફાઇલમાંથી એન્જિયોગ્રાફી ચાર્ટ મિસિંગ છે. ફાઇલોમાં આરોપી ડોક્ટર પ્રશાંત દ્વારા તેમના હોદ્દા અને રજિસ્ટ્રેશન અંગેના સ્ટેમ્પ લાગેલા છે, જે સ્ટેમ્પ હોસ્પિટલમાં મળી નથી આવ્યા. આ તમામની તપાસ કરવામાં આવશે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીના બેંક એકાઉન્ટમાં થયેલા નાણાં વ્યવહારની પણ તપાસ કરશે. હાલ તો આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે સવાલ ઉઠી રહ્યા છે કે એક આરોપી તો ઝડપાયો, તેના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા, પણ અન્ય આરોપીઓ ક્યાં છે? આટલા દિવસો બાદ પણ પકડથી દૂર છે, આવા અનેક સવાલ ઉઠ્યા છે. બેંકના એકાઉન્ટમાં પૈસાઓની લેવડ દેવડ છે, તો એ પૈસાની લેવડ દેવડ ક્યાંથી આવેલી છે, કોના મારફતે છે, એની તપાસ કરવાની હતી. વધુમાં એને એન્જિયોગ્રાફી જે ચાર્ટ બનાવ્યા છે એ ચાર્ટ ફ્રોડ હાલ તપાસ દરમિયાન મળી આવેલા છે કે આ બધા ફ્રોડ ચાર્ટ બનાવ્યા છે. સીડીની અંદર 30-40% બ્લોકેજ દર્શાવવામાં હતું, અને એમને જે ચાર્ટ ઉપર એન્જિયોગ્રાફી ચાર્ટ જે બનાવ્યા છે પોતાના હસ્તાક્ષરમાં એ ખોટા બનાવ્યા છે. તેમાં 80-90% બ્લોકેજ બતાવીને દર્દીઓને બિવરાવીને પ્રધાનમંત્રીની જે યોજના હતી એ યોજનાનો લાભ મેળવવાની આ બધાએ આખું સુયોજિત કહેવાય ને, એને ઇકોનોમિક ઓફેક્ટ સાથે જોડાયેલો છે. વધુમાં સિસ્ટમેટિક ફ્રોડ કર્યું છે. આની અંદર દરેક વ્યક્તિનો કિરદાર અલગ અલગ રીતે આવે છે, એટલે તપાસના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરનાર એજન્સી દ્વારા દિન 7 ની રિમાન્ડની માગણી કરવામાં આવેલી. આજરોજ નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને વિગતવારનો ઓર્ડર કર્યો છે અને 25 તારીખ 4 વાગ્યા સુધીના રિમાન્ડ ફર્ધર રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે.
હિંમતનગર સેન્ટરમાં ટેકાના ભાવની ખરીદીને લઈને રિયાલિટી ઇચ્છાએ ઘસારી. વ્યવસ્થાના કારણે ખેડૂતો ખુશી ખુશી મગફળીનું કરી રહ્યા છે વેચાણ. પેમેન્ટ પણ ઓનલાઈન મળી જતું હોય છે, જેથી ખેડૂતોને થઈ રહ્યો છે ફાયદો. સંસદમાં શિયાળુ સત્રની તૈયારી. 25 નવેમ્બરથી સંસદમાં શરૂ થશે શિયાળુ સત્ર. 16 બિલ લાવવાની મોદી સરકારની છે તૈયારી. વકફ બિલ ઉપર તમામની છે નજર. સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે છે બીજો દિવસ. મંત્રીઓ, કલેક્ટર, ડીડીઓ સહિતના તમામ અધિકારીઓ હાજર રહેશે. વિવિધ મુદ્દાઓને લઈને મંથન કરવામાં આવશે. સરકારના ચિંતન શિબિરનો બીજો દિવસ. દરિયાકાંઠે યોગ કરીને શિબિરનો કર્યો પ્રારંભ. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ કર્યા યોગ પ્રાણાયામ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય. પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 MCFT પાણી ફળવાશે. 60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો મળશે લાભ. દિલ્હીમાં ભાજપના સંગઠન પર્વને લઈને મહત્વની બેઠક. જેપી નડ્ડાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન. સીઆર પાટીલ રહેશે હાજર. ગયાની સંસદમાં લોકશાહી પર પીએમ મોદીએ કરી મોટી વાત. કહ્યું, લોકશાહી અમારા DNAમાં છે. ભારત અને ગયાના બંને લોકશાહીને અનુસાર કરી રહ્યા છે. આગળ વધવાનો સૌથી મોટો મંત્ર ડેમોક્રેસી ફર્સ્ટ અને હ્યુમેનિટી ફર્સ્ટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં સરસ્વતી વિદ્યાનિકેતન શાળાની લીધી મુલાકાત. પરંપરાગત ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિનો સંચાર કરવા માટે સ્વામી અક્ષરાનંદ અને તેમની ટીમના પ્રયાસોની કરી પ્રશંસા. પ્રધાનમંત્રી મોદી ગયાના જ્યોર્જટાઉનથી દિલ્હી માટે રવાના થયા. 16-21 નવેમ્બર દરમિયાન નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાનો 3 દેશોનો તેઓએ કર્યો છે પ્રવાસ. રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં બ્રિક્સ સંમેલન. ગુજરાતની કંપનીએ રશિયન કંપની સાથે કર્યા MOU. CSCP રશિયાના પ્રતિનિધિ મેહુલ રાવલની પહેલ. મેહુલ રાવલના પ્રયાસથી રશિયાએ આપ્યું આમંત્રણ. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ પહેલા જ મહાવિકાસ આઘાડીમાં સીએમ પદ માટે ટક્કર. નાના પટોલે કોંગ્રેસના નેતૃત્વમાં MVA સરકાર બનાવવાનો કર્યો દાવો. સંજય રાઉતે આપ્યો જવાબ. કહ્યું, આ કોઈ સ્વીકારશે નહીં. નામ મળીને નક્કી થશે. ગાંધીનગરના પૂર્વ મેયર સહિત તમામ ભાજપના કાર્યકર્તાઓ માટે આયોજન. સાબરમતી એક્સપ્રેસ ફિલ્મને નિહાળવા માટે કરવામાં આવ્યું આયોજન. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ રહ્યા હાજર. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટેની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલો મુકાબલો. પ્રથમ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ. પ્રથમ બેટિંગ કરશે ભારત ટીમ. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે કર્યું છે ટેસ્ટ ડેબ્યુ. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને લઈને ચાહકોમાં ઉત્સાહનો માહોલ. ભારતીય ક્રિકેટ ચાહકોએ સ્ટેડિયમની બહાર ઢોલ વગાડ્યા. મેચમાં ભારતની માટે કરી પ્રાર્થના. ICCની નવી રેન્કિંગમાં હાર્દિક પંડ્યાએ કર્યું ધમાકો. T20 ઓલરાઉન્ડરની રેન્કિંગમાં બન્યો વર્લ્ડનો નંબર 1 ઓલરાઉન્ડર. ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને પાછળ છોડીને રેન્કિંગમાં પ્રથમ ઓલરાઉન્ડર બન્યો છે હાર્દિક પંડ્યા. દેશની સરહદ ઉપર તૈનાત હશે રોબોટિક ડોગ્સ. પહાડો ગુફાઓમાં છુપાયેલો આતંકવાદીઓ પણ બચીને નહીં ભાગી શકે. 10 કિલોમીટરના અંતરથી ઓપરેટ કરી શકાય છે રોબોટિક ડોગ્સ. પાકિસ્તાનના ખેબર પખ્તુનવામાં હુમલામાં 42 પાકિસ્તાનીઓના મોત થયા, જ્યારે 14 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. 3 વાહનો પર આતંકવાદી હુમલો. હરિયાણાના ફિરોઝપુર ગામમાં પરાળીના ઢગલામાં આગ લાગી. પરાળી આગમાં ખાખ થઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું. ફાયર વિભાગની 4-5 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળ ઉપર. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો. મધ્યપ્રદેશના ખંડવામાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી. ખંડવા સહિતની આસપાસથી ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટનાસ્થળ ઉપર. મહાજાહેમતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. રાજસ્થાનના રૂપપુરા ગામમાં ઝૂંપડીમાં આગ લાગતા બળીને ખાખ થઈ. ઘરવખરી બળીને ખાખ થઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો. ગામ લોકોએ પીડિત પરિવારને સહાય આપવા કરી છે માંગ. મધ્યપ્રદેશના રીવામાં બાઇક સવાર દુકાનમાં ઘૂસ્યો. દુકાનની બહાર બેસેલા યુવકોનો માંડમાંડ જીવ બચ્યો. બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બની આ ઘટના. યુપીના મુઝફ્ફરનગરમાં વિદ્યાર્થીને મારનાર શિક્ષકની ધોલાઈ. વિદ્યાર્થીની માતા અને બહેન શિક્ષક સાથે કરી મારપીટ. વિડીયો સોશિયલ મીડિયા પર થયો છે વાયરલ. નોઈડા પોલીસની સરાહનીય કામગીરી. પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું. વિદેશી નાગરિકોને છેતરનારા 11 આરોપીને કરી છે ધરપકડ.
આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. ટોરેન્ટ ગ્રુપનું યુએનએફ ફાઉન્ડેશન લઈને આવી રહ્યું છે અભિવ્યક્તિ. ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ. અમદાવાદમાં બહુપ્રતીક્ષિત આ આર્ટ પ્રોજેક્ટ 21 નવેમ્બરથી 8 ડિસેમ્બર 2024 સુધી ચાલશે.